नमस्कार विद्यार्थी मित्रों, आपने वीडियो नंबर 7.1 में रीड 1 यूनिट 7 हाउ डज गिव्स में छोडम કેવી રીતે પડખાય એની શરૂઆત કરી હતી. હવે વીડિયો નંબર 7.2 એ સ્ટાર્ટ કરીએ. એની પહેલા સ્પેલિંગ જોઈ લઈએ. આપણે આ જે સ્પેલિંગ છે એ વીડિયો નંબર 7.1 માં લખેલા સ્પેલિંગ કે છે, એટલે આમાં જે દેખા જે સ્પેલિંગ છે નવા છે. સ્નીફ, સ્નીફ એટલે સૂંઘવું. વેપર એટલે કે વરાળ. મોલેક્યુલ નાનામાં નાનો અણુ. પ્રોફાઇલ અભ્યાસ પૃથક્કરણ. એથેરિયલ અલૌકિક વાયુ. એરોમેટિક એટલે કે મધુર સુગંધ, મીઠી સુગંધ. પેજ નંબર 73 સેકન્ડ પેરેગ્રાફ. ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ. ફ્લેવર, ફ્લેવર એટલે મોમાં આવતો સ્વાદ. એ જે સ્વાદ છે એને શું હોય છે? હેવ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ. મોઢામાંથી જે કઈ સ્વાદ જઈ રહ્યું છે એ મોઢા મારફતે ક્યાં પહોંચે છે? તો કે નાકમાં. એ જે પોલાણ છે એ પોલાણમાંથી જે સ્વાદ છે એ નાક સુધી પહોંચે છે. ધે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ટુ ધ થ્રોટ. અને એ જે શ્વાસ છે એ ક્યાંથી ટ્રાવેલિંગ કરે છે? તો કે ટ્રાવેલ ફ્રોમ માઉથ, મોઢા દ્વારા, ડાઉન ધ થ્રોટ, અપ અગેઇન અલોંગ. તે ગળું છે નીચેથી પાછું તે ઉપર જઈ, અલોંગ ધ એર પાસિસિસ લીડિંગ ટુ નેસલ કેવિટી. કેવિટી એટલે પોલાણ, જે અંદર જે પોલાણ રહી છે. આપણે જે કોઈ ખોરાક ખાઈએ તો ખોરાક તો નીચે જાય પણ એની સ્વાદ છે એ પોલાણ મારફતે ઉપર જાય છે. વી સ્મેલ, આપણને સુગંધ આવે છે. વેન વી ઇનહેલ, શ્વાસ અંદર લઈ ત્યારે આપણને સુગંધ આવે છે. ઇનહેલ એટલે શ્વાસ અંદર ભરવું. તમને મનગમતી કોઈ વાનગી બની હોય અને તમને એની સ્મેલ આવે એટલે સ્વાભાવિક છે તમે આ પ્રકારનો અહેસાસ કરશો. આપણે જ્યારે અંદર શ્વાસ લઈએ ત્યારે આપણને સુગંધ આવે છે. એન્ડ વી સેન્સ ફ્લેવર વેન વી એક્સહેલ, જ્યારે આપણે શ્વાસ પાછો બહાર કાઢીએ ત્યારે આપણને જે તે સ્વાદનો અનુભવ થાય છે, જે તે સ્વાદને આપણે પરખી શકીએ છીએ. ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નસલ કેવિટી. ઓલ્ફેક્ટરી એરિયા એટલે કે છોડમને લગતું બધી જે એની ઇન્દ્રિયો છે એ ક્યાં રહેલી છે? લોકેટેડ એટલે કે રહેલું, પ્રસ્થાપિત થયેલું. હાઈ અપ ધ નસલ કેવિટી, જે નાકની જે પોલાણ છે, જે પોલાણ છે ત્યાં એની બધી ઇન્દ્રિયો કાર્ય કરતી હોય છે, ત્યાં પ્રસ્થાપિત હોય છે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ, સામાન્ય આપણે શ્વાસ લેતા હોઈએ, સામાન્ય શ્વાસ લેતા હોઈએ ત્યારે, ઓર્ડિનરી એટલે કે સામાન્ય અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસામાન્ય, અસાધારણ. અહીંયા છે ઓર્ડિનરી ઇનહેલિંગ. ધ એર પાસિસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન. સેન્સેશન એટલે લાગણી, સંવેદના. કોઈ પણ પ્રકારના સ્વાદને ધ્યાનમાં રાખ્યા વગર આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારની કોઈ સુગંધ તે આવતી નથી. આપણે જનરલી ક્લાસમાં હોય અથવા રસ્તા પર હોય તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા તો એ ચાલુ રહે છે, એમાં કોઈ પ્રકારની સ્વાદની કોઈ સંવેદના રહેલી હોતી નથી, એની કોઈ લાગણી કોઈ સંવેદના રહેલી હોતી નથી. વેન વી વોન્ટ ઓર નીડ ટુ ચેક ધ ઓડર વી સ્નીફ. ઓડર એટલે શ્વાસ, સુગંધ. આપણે કોઈ પણ જે કોઈ પણ પદાર્થની એમાં જે એનો સ્વાદ છે એ પ્રકારની જે એની ફ્લેવર આવતી હોય તો એને ચેક કરવા માટે, એને પરખવા માટે આપણે શું કરવું પડે છે? અંદર શ્વાસ છે એ ભરવું પડે છે. વી સ્નીફ, આપણે શ્વાસ અંદર ભરીએ છીએ. આપણે સ્નીફ અહીંયા જોયું, સૂંઘવું, આપણે એને સૂંઘીએ છીએ, શ્વાસ અંદર લઈએ છીએ.
स्निफिंग एयर इज द ओडर फील्ड एयर ऑफर्ड टू ऑल फैक्ट्री एरिया એટલે સુંઘવાની જે ક્રિયા છે જે સુંઘવાની ક્રિયા છે એ જેતે વસ્તુની ફ્લેવર એનો સ્વાદ છે ક્યાં સુધી પહોંચાડી જાય છે નાક મારફતે જે ઓલફેક્ટરી એરિયા સ્વાદને લગતી જે બધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી એ સુગંધને લઈ જાય છે નાક મારફતે અને ત્યારબાદ ડિટેક્ટ થાય છે ત્યારબાદ ખબર પડે છે કે આ કઈ વસ્તુનો કેવો સ્વાદ છે જો સરદી થઈ ગયો હોય તો આપણું નાક છે એ સામાન્ય રીતે બંધ હોય નાક બંધ હોય એટલે એની જે સ્વાદની જે ઇન્દ્રિયો છે એ કાર્ય કરતી બંધ થઈ જાય ત્યાં સુધી કોઈ પ્રકારના સ્વાદના કોઈ અણુ એના કોઈ તત્વ ત્યાં પહોંચી શકતા નથી એટલે આપણને કઈ સ્વાદ આવતો નથી પછી આપણે કઈ મારું મોઢું બગડી ગયું છે ખરેખર મોઢું તો બરાબર જ હોય પણ જે સ્વાદની જે ઇન્દ્રિયો છે એ ત્યાં સુધી જે તે વસ્તુના કોઈ તત્વ એના કોઈ સ્વાદ એ પહોંચી શકતો નથી Sniffing carries the odor field air upward to olfactory area. There is no need to sniff when we eat. જ્યારે આપણે ખાતા હોય ત્યારે કોઈ પ્રકારની સુંઘવાની કોઈ પ્રકારની જરૂર હોતી નથી જ્યારે તમે ખોરાક લેતા હોય ત્યારે તમે કોઈ તમારી ગમે તે સ્વાદિષ્ટ વસ્તુ હોય તમે પછી એને સૂંઘશો નહીં પછી તમે એને ખાવાનું જોઈએ એને આરોહણ જ કરવાનું હોય પણ જ્યારે જે તે વસ્તુ જે તે તમને કોઈ વાનગી ભાવે છે તમારી નજીક ના હોય ત્યારે તમે એને સૂંઘવાનો પ્રયત્ન કરો ત્યારે તમે એને સૂંઘી અને એનો સ્વાદ છે એ માણો છો બટ વેન વી ચ્યુ ધ ફૂડ ચ્યુ એટલે ચાવવું આપણે જ્યારે ખોરાકને ચાવીએ છીએ વામ વેપર ઇઝ રિલીઝ વામ એટલે હુફાડી વરાળા છે એમાંથી રિલીઝ થાય એટલે એમાંથી બહાર નીકળે છે રિલીઝ થવું એટલે કે જાહેર કરવું છોડવું આમાં કેમ નથી આવેલું રિલીઝ થવું એટલે કે છોડવું જાહેર કરવું આપણે કેમ પિક્ચર રિલીઝ થયું તો કે પિક્ચર મૂકાણ જાહેર થયું રિલીઝ એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ જ્યારે આપણે ખોરાક ચાવી છે એનું વરાળ છે એ રિલીઝ થાય છે એમાંથી નીકળે છે અને જે તે વસ્તુ છે એની ખબર પડે છે આ પ્રોડક્ટ ન કહી શકાય પણ તે વાનગી એનો સ્વાદ છે એ ડિટેક્ટ થાય છે જાણી શકાય છે ખબર પડે છે The higher the temperature of a substance એટલે કોઈ પદાર્થ એનું ટેમ્પરેચર તાપમાન જેટલું વધારે હોય જેટલી કોઈ પણ વસ્તુ વધારે ગરમ હોય તો એને ખાવાની વધારે મજા આવે છે એમાંથી સ્વાદ છે એ વધારે પાકી શકાય છે વધારે એને જાણી શકાય છે જ્યારે કોઈ પણ પદાર્થ છે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ વાનગી છે એ ઠરી ગયેલી હોય તો એના એનો સ્વાદ છે એ પ્રોપર આવી શકતો નથી એટલે આપણે જે વસ્તુ ખાઈ એ વસ્તુનો સ્વાદ છે આપણને આવતું જોઈએ છે પણ જો તે વસ્તુ વધારે ગરમ હોય તો એનો સ્વાદ વધારે આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ વધારે એને જાણી શકીએ છીએ ધ હાયર ધ ટેમ્પરેચર ઓફ અ સબસ્ટન્સ ધ મોર મોલેક્યુલર્સ આર ગિવન ઓફ એન ઇન્ટેન્સ ઓડર્સ આર ફેલ્ટ જેટલું પદાર્થ વધારે ગરમ એટલી જ એનામાં જે મોલેક્યુલ્સ એટલે કે નાના નાનો કણ આર ગિવન ઓફ એન ઇન્ટેન્સ ઓડર આર ફેલ્ટ અને એની સુગંધ છે અને એમાં જે તીવ્રતા છે એ તરત અનુભવી શકાય છે તરત જાણી શકાય છે તરત ઓળખી શકાય છે એટલે આપણે કોઈ પણ વાનગી છે એને ગરમા ગરમ ખાવાનો વધારે આગ્રહ રાખીએ છીએ કારણ કે ગરમા ગરમ કોઈ વસ્તુ ખાઈ તો એનો સ્વાદ છે આપણને પૂરેપૂરો આપણે મેળવી શકીએ છીએ અને વધારે તે વાનગી આપણે ખાઈ શકીએ છીએ ગરમા ગરમ વાનગી હોય તો તમે વધારે ખાઈ શકો ત્યારે એ જ વાનગી જો ઠંડી પડી જાય તો તમે એટલી ખાઈ શકતા નથી પછી આપણે એમ કે ગરમા ગરમ હોય તો ખાવાની મજા આવે એટલે એનો સ્વાદનું પ્રમાણ છે એમાં વધી જાય છે Therefore, mummy insists on serving this is hot. તેથી મમ્મી છે એ હંમેશા ગરમ ડીશ ગરમ વાનગી ખાવાનો વધારે આગ્રહ રાખે છે ગરમ વાનગી ખાવાથી વધારે એમાં લહેજત મળે છે વધારે એનો સ્વાદ પાકી શકાય છે અને વધારે આપણે એ ખાઈ શકીએ છીએ એટલે વધારે આપણું શરીર છે એ મજબૂત થઈ શકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખશું આગળનો અભ્યાસ છે આપણે આવતા વિડીયોમાં